બિલીમોરા ખાતે પ્રજાજનોને પાણીનો કોઈ કાચો આડબંધ બનાવવાની કાર્યવાહી શરૂ કરી છે કે જેથી પાણીની કોઈ સમસ્યા ઉભી ન થાય, જેને માટે પાલિકા દ્વારા ઓનલાઈન ટેન્ડર આડબંધ બનાવવા માટે મંગાવાયા હતા. બિલીમોરા ખાતે એક જ ટેન્ડર રૂપિયા 10,04,000 નું આવેલ, જે મંજૂર ન થઈ શક્યું હોય અને સમય નીકળી જાય તેથી પાલિકા સત્તાવાળાઓએ અને પ્રજાના હિતે છો એવા પ્રમુખ મનીષભાઈ નાયકે દેસરા ખાતે કાચો આડબંધ ખાતાકીય રીતે પાલિકા દ્વારા બનાવવાનો નિર્ણય લઈને હાલમાં આડબંધ બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે. દર વર્ષની જેમ દેસરામાં જે આડબંધ બનાવીએ છીએ આપણે ટેમ્પરરી બેઝિસ પર, એનું ટેન્ડરિંગ કરેલું હતું પણ સિંગલ ટેન્ડર આવવાથી પ્રોસિજર લાંબી થઈ જવાથી ખાતાકીય કામ કરાવ્યું છે અને કામ ચાલુ થઈ ગયું છે. પૂર્ણતાના હાલે છે, 2-3 દિવસમાં કામ પતી જશે. તેથી કરીને આવા દેસરા અને ગોરબાગ વિસ્તારમાં પાણીના સ્તરના લેવલ મેન્ટેન રહેશે. આ અંગે પાલિકાના સિટી ઇજનેર ભરતભાઈ મિસ્ત્રી આ કાચા આડબંધના કામ માટે પાલિકાએ ભેગી કરેલી માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું તેમજ તે સાથે સ્પીલ ઓવર બનાવવાનું કામ પણ હવે પછી થોડા સમયમાં ચાલુ થનાર હોવાનું જણાવ્યું હતું. જ્યારે પાલિકા પ્રમુખ મનીષભાઈ નાયકે નગરજનોને પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે તેથી ટેન્ડર એક જ આવતા અને તે મંજૂર ન થઈ શકતા પાલિકા દ્વારા જ આડબંધ બનાવવાનો નિર્ણય કરી તેનું કામકાજ ચાલી રહ્યું છે અને જે બંધાઈ જતા દેસરા તેમજ બિલીમોરાના પૂર્વ વિસ્તારમાં પાણીની વધુ પડતી સમસ્યા નહીં પડે તેવો આશાવાદ રાખ્યો હતો. ભરતભાઈ મિસ્ત્રી, મ્યુનિસિપલ એન્જિનિયર, બિલીમોરા નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન નદી ઉપર પાણીનો સંગ્રહ કરવા માટે દેસરા કાવેરી નદી ઉપર બાંધવામાં માટીનો આડબંધ પાણીના પ્રવાહના કારણે ધોવાઈ જવાની તૂટી ગયેલ છે. દરિયાઈ ભરતીનું ખારું પાણી ઇન્ટેકવેલ સુધી ન ધસી આવે તે માટે પાણીની ગુણવત્તા જળવાઈ રહે અને ઇન્ટેકવેલમાં પાણીનું લેવલ જળવાઈ રહેતી હોતી આ નદીમાંથી સોમનાથ તળાવમાં પાણી લાવવા માટે તથા ડી વોટરિંગ પંપ ચલાવવા માટે પાણીની જરૂર હોતી આ પ્રકારનો માટીનો આડબંધ બાંધવાની જરૂર રહે છે. બિલીમોરા નગરપાલિકા દ્વારા સોમનાથ તળાવ રિચાર્જિંગ કરવા તથા સોમનાથ વોટર હાઉસમાં આવેલ 3 કુવાઓ રિચાર્જિંગ થઈ ઉનાળાની સિઝનમાં પાણી મળી રહે જે હકીકત ધ્યાને લઈ દેસરા મુકામે આડબંધ બનાવવાનો સ્પીલ ઓવર સહિતનો 10,05,250 નો અંદાજ મંજૂર કરી 9,70,000 નું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. પરંતુ ઈ ટેન્ડરથી જાહેરાત કરવા છતાં એક જ ટેન્ડર આવવાથી ટેન્ડર મંજૂર કરી શકાય એમ ન હોવાથી આડબંધ બનાવવો તાત્કાલિક જરૂરી હોવાથી પ્રમુખશ્રીએ તાત્કાલિક એમના હુકમથી ખાટાકીય કામ કરાવવા હુકમ કરતાં ખાટાકીય રીતે આ હળમાં કાચો આડબંધ બનાવવાની શરૂઆત કરેલ છે અને સ્પીલ ઓવર સુધીનો આડબંધ અત્યારે તૈયાર થઈ ગયા છે અને આગળની કામગીરી ચાલુ છે. હવે આજે જે કાચો આડબંધ બનાવાય છે તો એને માટેની માટી આ તે મટીરિયલ્સ ક્યાંથી? મટીરિયલ અમે આમ તો નદી કિનારે અમે અગાઉ જે કોન્ટ્રાક્ટરના કામ ચાલે તેમાંથી માટીઓ ઘણી ભેગી કરેલી છે તે વાપરતા છે અત્યારે. બીજી આગળથી તળાવમાં કે આમાંથી અમે બીજી આઉટસોર્સિસમાં અહીંયાથી જો કામો ચાલતા હોય ત્યાંથી લેવાની અમે પ્રોસેસ કરી રહ્યા છે. બાકી હવે આડબંધ કેટલો સમયમાં પૂરો થાય? હવે આડબંધ હવે અઠવાડિયામાં પતી જશે. પછી સ્પીલ ઓવરનું કામ બાકી રહેશે તે અમે પૂરું કરીશું 15 દિવસ.